એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે જેતપુરમાં જાહેર આરોગ્ય સાથે ચેડાની ઘટના સામે આવી છે। સરકારી હોસ્પિટલમાં દવાનો મોટો જથ્થો કચરામાંથી મળી આવ્યો છે। જ્યારે એક તરફ લોકોને દવા મળતી નથી ત્યારે આ જ દવા કચરાપેટીમાંથી મળી રહી છે, જે સરકાર અને હોસ્પિટલ સામેની બેદરકારી બતાવે છે। જેતપુર સરકારી હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આજે નહીં વપરાયેલ દવાનો મોટો જથ્થો કચરામાં જોવા મળ્યો હતો, જેમાં અનેક પ્રકારની દવા કચરામાં પડેલી મળી આવી હતી। આ જ કચરાની અંદર નહીં વપરાયેલ ઇન્જેક્શન, સોયા જેવા મેડિકલ વેસ્ટ જોવા મળ્યો હતો। એક તરફ વિશ્વભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે જેતપુરની સરકારી હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વાર અને આંગણામાં જ જોખમી મેડિકલ વેસ્ટ જોવા મળ્યો હતો, જે મેડિકલ વેસ્ટને ખૂબ જ સુરક્ષિત રીતે નાશ કરવાનો હોય। જે મેડિકલ વેસ્ટ જાહેરમાં સરકારી હોસ્પિટલના મેદાનમાં કે ક્યાંક બીમાર દર્દીઓની અવરજવર હોય છે ત્યાં જ મળી આવતા લોકોમાં ફડફડાટ ફેલાઈ ગયો છે। એક તરફ કોરોનાની મહામારી, બીજી તરફ લોકોને દવાનો પૂરતો સ્ટોક મળતો નથી। જ્યારે ગરીબ દર્દીઓ હોસ્પિટલમાં દવા લેવા આવે છે ત્યારે હોસ્પિટલમાંથી દવા આપવામાં આવતી નથી અને તેઓને બહારથી દવા ખરીદવી પડે છે। જ્યારે દવા નહીં હોસ્પિટલમાંથી મળતા આ દવાઓ એક્સપાયરી થાય ત્યાં સુધી સાચવી રાખી અને એ જ દવા કચરામાં નાખી દેવો એ કેટલેક અંશે યોગ્ય છે। આવા દર્દીઓની વ્યથા ખૂબ જ ખરાબ છે। હા, સરકારી હોસ્પિટલમાં હવે અહીંયા દવા લેવા આવી તો દવા બધું ટ્રીટમેન્ટ કરી દઈએ, દવાઓ આપે, લખી દઈએ કે તમે આ દવા તમને અહીંથી મળી જશે, બીજી દવાથી તમારે બહારથી દવા લેવાની રહેશે। આપણે પૂછીએ કેમ ભાઈ બહાર, તો કે ભાઈ અહીંયા અમારી પાસે ન હોય એ દવા, બધી તમારે જે કાંઈ છે બધી બીપીની છે કે ડાયાબિટીસની અમુક વસ્તુ જે કાંઈ હોય એ તમારે બધી બહારથી લેવાની હોય, એ કાંઈ અહીંયા ન હોય અમારી પાસે। અને આવા તોછડાને ઊંધા છે આપણે વધારે ચર્ચા કરી કે ભાઈ કેમ આ તો સરકારનું, સરકાર ન આપતી હોય, એ સરકાર આપતી હોય કે ન આપતી હોય, અમે તમને કહીએ છીએ એમાં તમને ન ખબર પડે કે આવી બધી અમારે બહારથી દવા લેવી પડે છે, અંદરથી કોઈ જાતની કાંઈ દવા આપતા નથી અહીં સરકારીમાં। અને લીપ બધું બંધ હોય, પેશન્ટ હેરાન થાય છે, બીજા માળે કોઈ ચડી શકતા નથી અને બિચારા હેરાન થાય છે, તેડીને ઉપર ચડાવવા પડે છે, એવી પરિસ્થિતિ હોય। એકાત્રા લીપ બંધ હોય, દવા તમને અહીંયા નથી આપતો, એના માટે શું કરો છો? તમને આ લોકો ડોક્ટર શું કહે છે કે ભાઈ નથી, તો એ દવા તો અમારે સરકારીમાં એ કે આવતી નથી, એ કે એ તો બધી દવા તમારે બહારથી જ લેવી પડે, બીપીની ને એવી બધી એમ કહે છે, બહારથી જ લેવી પડે। સરકારી હોસ્પિટલના મેદાનમાં કચરાથી મળી આવેલ દવા અને ઇન્જેક્શન તેમજ મેડિકલ વેસ્ટ જે રીતે જોખમી છે અને આ કચરામાં કોઈ પણ બીમારીના જંતુ હોય તેવા ઇન્જેક્શન અને અન્ય ખૂબ જ જોખમી દવા જાહેરમાં લોકો અવરજવરવાળા રસ્તામાંથી મળતા સરકારી હોસ્પિટલના અધિક્ષકો તો સમગ્ર દોષનો ટોપલો અહીં કડિયાકામ કરતા મજૂરો ઉપર ધારીને પોતાની બેદરકારી સાથે જવાબદારીમાંથી હાથ ઊંચા કરતા જોવા મળ્યા હતા। જ્યારે હોસ્પિટલમાં દવાના જથ્થા અંગે પણ પોતે કંઈ જાણતા ન હોય તેમ જણાવ્યું હતું। મેડમ, આજે એક મોટો બધો જથ્થો દવાનો જથ્થો છે, મેડિકલ વેસ્ટ છે, જે હેઝાર્ડિયસ છે, એ કચરામાંથી સિવિલ હોસ્પિટલની બહારથી જ લેવું કે જ્યાં આજે બધા લોકોની અવરજવર છે, શું કહેશો આપ? હા, એ અત્યારે એવું છે કે હોસ્પિટલમાં એડિશન, એલ્ટ્રેશન, રેનોવેશનનું કામકાજ ચાલી રહ્યું છે, એટલે ઉપર જે ટેરેસ પર ટાઈના મ્યુઝિકનું કામ છે તે ખોદકામ થઈ ગયેલું હતું અને લોકડાઉનને હિસાબે કોન્ટ્રાક્ટરોના મજૂરો ચાલ્યા જતાં એ કામ બંધ પડેલું હતું અને મજૂરો આવ્યા પછી હવે ચાલુ થયું છે। એને કારણે શું થયું કે ટેરેસમાં ખોદેલું હતું, એના હિસાબે પાણી પડતું હતું, એટલે જે દવાનો સ્ટોર હતો એને તાત્કાલિક અસરથી, જે દવાઓ આપણી બધી સ્ટોરમાં પડેલી હોય એને તાત્કાલિક અસરથી વિથ પરમિશન દવાઓના સ્ટોરને અર્જન્ટમાં ટ્રાન્સફર કર્યો અને એ જે ટ્રાન્સફર કર્યો એ જગ્યા જે ઓરિજિનલ સ્ટોર છે એને એમાંથી જે જગ્યાએ પાણી નહોતું પડતું એવી સેફ જગ્યા હોય અમે દવાઓ મૂકી। હવે જે દવાનો સ્ટોર હોય એમાં જે આપણી રેગ્યુલર દવાઓ સાથે અગાઉની જે એક્સપાયર થયેલી હોય અને અંડર પ્રોસેસ હોય એક્સપાયરી ડ્રગ્સના નિકાલ માટેની, એ દવાઓ અલગથી રાખેલી હોય, એમ જ એ જથ્થામાં કોઈ પણ દવાઓ અપ્રમાણસર સરકાર દ્વારા જાહેરાત થયેલી હોય તો એનો જથ્થો પણ અલગથી મૂકેલો હોય। હવે આ જે દવાઓની ટ્રાન્સફર કરી, અમે સ્ટોરનો ટ્રાન્સફર કરીએ, એટલે ફાર્માસિસ્ટો છે એ સ્ટોર ટ્રાન્સફર કરાવે, એમાં જે દવાઓ વાપરવાની બધી દવાઓ ભરી અને આપણે જોયું જ હશે કે આખો જે દવાનો સ્ટોર છે એ પુષ્કળ ભરાઈ ગયો છે, કારણ કે જથ્થાઓ ખૂબ હોય, દવાનો જથ્થો આવડી મોટી હોસ્પિટલ જે સબ ડિસ્ટ્રિક્ટ એમાં જે દવાઓ છે એ બહાર જે એક્સપાયરી કેવી રીતના આવી, આટલી બધી બેદરકારી કેવી રીતના થઈ, શા માટે લોકોના આરોગ્ય જોડે એક બાજુ પેન્ડેમિક डिसीज चाली रही है त्यारे लोकोना आरोग्य जोड़े चेड़खानी सुगाम हाँ एक्सपायरी ड्रग्स छे एने रूम में मुकेली हती अने ई दवानो जे अत्यारे फेरवेलो स्टोर छे एनी सामेना ज विभागमां एक्सपायरी ड्रग्स जे स्टोर जूनो स्टोर हतो एमां पड़ेली हती। हवे अत्यारे जे रिनोवेशननुं काम चाले छे एमाना जे मजूरो उपर काम करे छे एमाना ई दवा ओलामांथी लईने कचरामां बहार फेंकी होय। बाकी अमे तो एमने सेफ जग्याए ज राखेली हती के जे जग्याए अलगथी दवा एक्सपायरी दवाओ जनरल दवा भेगी ना होय એટલે અલગ રૂમ માં મૂકેલી છે ઉપર। આમ છતાં પણ આટલી બધી બેદરકારી કેવી રીતના ખૂબ મોટી બેદરકારી ના એ અમે પેન્ડેમિક છે ચારો તરફ કોરોનાનો કહેર છે અને આ ખોટે ખોટિયા જવાબ ભરવાનો તબ દોસ્તો ટોપલો મજૂરો ઉપર ઢોળો આવું શા માટે? ના ના એ અત્યારે ખરેખર કામકાજ રિનોવેશન નું ચાલુ છે અને મજૂરો જે કામ કરે છે એ લોકો પણ ઉપર જ રહે છે ત્યાં દિવસ દરમિયાન કામ કરતા હોય અને એમાંથી એમને જ બાકી અમારા તરફથી તો અમે બધી જે વાપરવાની દવાઓ છે એને પણ શિફ્ટ કરી લીધેલી છે અને જે એક્સપાયરી દવાઓ છે એને એના જગ્યાએ રાખેલી હોય ત્યાંથી એમને જ ફેંકેલી હોય। તમે તમારી જવાબદારીમાંથી છટકતા ના એવો શું કહેશો? ના એ બાબત એવું નથી, ખરેખર અમે અમારી તરફથી પૂરતી કોશિશ કરીને દવાઓ જે બગડે નહીં, દવાઓ વ્યવસ્થિત રીતે રહે અને તાત્કાલિક અસરથી વરસાદનું જે પાણી ચાલુ થયું અને લોકડાઉનના હિસાબે કારીગરો નહોતા આવ્યા, તાત્કાલિક અસરથી દવાઓને સેફ જગ્યાએ ફેરવી હતી પણ જે એક્સપાયરી ડ્રગ્સ અને અપ્રમાણસર જથ્થોની જે ડ્રગ્સ હતી અને ચાલુ હોસ્પિટલમાં રિનોવેશનનું કામકાજ ચાલે છે એટલે પેશન્ટને પણ સાથે રાખવાના હોય અને એકહારે 60 થી 70% જેટલું હોસ્પિટલનો ભાગ છે એ અંડર રિનોવેશન છે અને એ કામ એટલે અટકેલું પડ્યું હતું કે લોકડાઉનના હિસાબે મજૂરો નહોતા અને એના હિસાબે જગ્યાના શોર્ટેજના હિસાબે એ જૂની જગ્યાએ જે રાખેલી હતી અને જે વાપરવાની નહોતી દવાઓ એટલે એને લગતી એવી રીતે રાખેલી હતી જે મજૂરોએ ભૂલચૂકમાં જ નાખેલી હોય। બાકી આપણી ખરેખર આપણા તરફથી અલગ જ એક્સપાયરી જથ્થો રાખેલો છે। હવે બીજી એક વસ્તુ છે, કેટલો આપની પાસે ફિગર છે કેટલી દવાઓ અત્યારે એક્સપાયર થઈ ગયેલી પડેલી છે અને કે એનો કેવી રીતના એનો તો સ્ટોર આપની પાસે કોઈ વિગત ખરી? આજે આપ ફાર્માસિસ્ટ છો, સુપરિટેન્ડન્ટ છો, તો આપની પાસે કેટલી પ્રોસેસ દવાઓ ડિસ્પોઝ કરવા માટેની પ્રોસેસ અથવા તો કેટલી રિક્વેસ્ટ કે છે તમે મને જણાવી શકશો? એટલે અત્યારે એ બધું ફાર્માસિસ્ટ આગળ રેકોર્ડમાં હોય, એમને એક્સપાયરીની જે પ્રોસેસ કરી છે એના લેટર્સ એ ક્યારે કરેલા છે એ તમામ ફાર્મા રેકોર્ડ પર અને જાણમાં છે આપની જાણ। હા હા મારી સહિતથી જ રાખેલા હોય પણ દરેક વસ્તુ અવેલેબલ જ છે। હવે આ કચરાની અંદરમાંથી જે જથ્થો મળેલો છે તો એમાં દોષ કોની માથે દોષ ના એટલે હવે બેદરકારી કેની ગણાય? ના આ એક એક્સિડન્ટલ વસ્તુ છે કે જે મજૂરોએ નાખી દીધી હોય। બાકી ખરેખર આ શું છે કે જે જગ્યા અત્યારે રિનોવેશનમાં હોવાના હિસાબે આપણી પાસે જગ્યા ખૂબ ઓછી છે, ચાલુ હોસ્પિટલ હાલે છે એટલા પેશન્ટ્સ છે, આજે LTL એટલે કે કુટુંબ કલ્યાણનો કેમ્પ છે તો એના દર્દીઓને રાખવાના છે અને રિનોવેશનની કામગીરી જે અટકી એ કોરોનાના કારણે જ લોકડાઉનને કારણે મજૂરો જતા રહે અને આજે ઉપર અગાસીનું કામકાજ ચાલે છે ચાઇના મોઝેકનું તો એ મજૂરો રાજસ્થાનથી હજી 4 દિવસ ત્યાં જ આવ્યા છે। હવે બીજી વસ્તુ આમાં જે કોઈ દોષિત હશે એમની સામે કોઈ પગલાં ભરાશે ખરા? હા એટલે અત્યારે આપણે જે પણ જે રીતે નીતિ નિયમો અનુસાર જેમ પણ કામગીરી છે એ આપણે તાત્કાલિક કરાવીએ જ છીએ। લોકોના આરોગ્યની તકેદારી રાખવી એ સરકારની જવાબદારી છે, ત્યારે આ સરકારના આરોગ્ય અધિકારીઓ હાલ જે મહામારીના સમયમાં આવી જ બેદરકારી રાખે ત્યારે મહામારી સામે કે લડાઈ કરવી અને લોકોના જીવને કેમ સુરક્ષિત કરવા તેની સામે પ્રશ્ન છે, ત્યારે આવા બેદરકાર અધિકારી સામે પગલાં લેવાય તે જરૂરી છે। સુરેશ ભાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર।